સમગ્ર રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 12ના ઓફલાઈન વર્ગો શરૂ થઈ ગયા છે. કોરોનાનો કહેર ઘટતા હવે સરકારે નીચલા ધોરણના વિદ્યાર્થીઓને પણ શાળાએ બોલાવી શિક્ષણ આપવાની વિચારણા કરી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે સૂચક નિવેદન આપ્યું છે. 9 ઓગસ્ટે રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં પ્રાથમિક શિક્ષણના ધોરણ 6 થી 8ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. ગુજરાતમાં રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નિમિત્તે રોજ વિવિધ દિનની ઉજવણી કરવામાં આવે છે. આજે અન્નોત્સવ દિનની ઉજવણી નિમિત્તે જામનગરના ધન્વંતરી ઓડિટોરિયમમાં કાર્યક્રમ યોજાયો હતો. ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં પ્રતિકરૂપે 20 લાભાર્થીઓને રાશન કીટ અર્પણ કરવામાં આવી હતી. જામનગરના કુલ 177 FPS કેન્દ્ર પર અન્નોત્સવ ઉજવાયો હતો. ગુજરાતનું પ્રથમ સાંધ્ય દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી 3 યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. રાજ્યમાં રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણીની સમાંતર કોંગ્રેસ વિરોધ આંદોલન કરી રહી છે. આજે ભાજપ દ્વારા જામનગરમાં અન્નોત્સવ દિન ઉજવાયો હતો. તેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા અન્ન અધિકાર અભિયાન ચલાવવામાં આવ્યું હતું. કોંગ્રેસે સરકાર દ્વારા ભેળસેળયુક્ત, અખાદ્ય અને અપૂરતું અનાજ વિતરણ થતું હોવાનો આરોપ લગાવ્યો હતો. જામનગરના ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં ધનજીભાઈ જોગલ નામના 45 વર્ષીય આધેડની હત્યા થઈ ગઈ હતી. મૃતક અનુસૂચિત જ્ઞાતિના ગોર હતા. તીક્ષ્ણ હથિયારો વડે પ્રહાર કરી તેમની હત્યા નિપજાવવામાં આવી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયા પછી તપાસના ચક્રો ગતિમાન થયા હતા.